7
त्रण ने पांच आठ प्लस तेर हवे पांच ने त्रण आठ हवे तेर में तमे आठ उमेरो तो कितना मळे एक वीस बराबर आ त्रण संख्या लीधी तो तमने एक वीस मळे हवे तमे जो त्रण पण एक त्रणी संख्या एक ही संख्या छे बीजू के त्रणी संख्या अविभाज्य संख्या छे जेने तमे भांगी शकता नथी त्यार बाद छे 31 तो 31 में कई त्रण संख्या आवशे के जेने तमे सरवाळो करो तो 31 आवे बराबर छे तो कई त्रण संख्या आवे तो आपणे जोईए 3 प्लस 5 એટલે 8 આમાં કેમ આપણે 13 ઉમેર્યા તો 21 આવ્યા તો આપણે 10 વધારે ઉમેરી દઈએ એટલે 31 આવે એટલે 23 3 પ્લસ 5 પ્લસ 23 ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે અને ત્રણેય સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ 53 તો 53 માં આપણે કઈ સંખ્યા ઉમેરીશું તો આપણને સરવાળો 53 મળશે તો પહેલું તો આપણે જોઈએ 13 અવિભાજ્ય સંખ્યા તરીકે 13 લઈએ 13 ને 17 કેટલા થાય 13 ને 17 કેટલા થાય તો 7 ને 3 શૂન્ય ને એટલે 30 થાય 30 માં હવે તમે કેટલા ઉમેરો તો 53 આવે બરાબર છે 30 માં આપણે કેટલા ઉમેરીએ તો 53 આવે તો 30 માં તમે કેટલા ઉમેરો તો 53 આવે 23 ઉમેરીએ તો આપણને 53 મળે બરાબર 13 + 17 + 23 13 પણ અવિભાજ્ય છે 17 પણ અવિભાજ્ય છે અને 23 પણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે ત્યારબાદ છે 61 તો 61 માં આપણે પણ એમાં પણ જોઈએ તો એમાં પણ આપણે 13 પહેલા તો લઈએ બરાબર 13 અને પછી 13 માં તમે કેટલા ઉમેર્યો તો હવે 13 માં 7 ઉમેરી દો એટલે 20 થઈ ગયા બરાબર 13 માં 7 ઉમેરી દીધો તો 20 થઈ ગયા હવે 20 માં આપણે કેટલા ઉમેરીએ તો 61 મળે 20 માં 40 ઉમેરીએ તો 60 અને 41 ઉમેરીએ તો 61 તો 20 માં કેટલા ઉમેરીએ તો 61 મળે 41 ઉમેરીએ અને ત્રણેય સંખ્યા કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે તો આમાં જવાબ 61 આવશે બરાબર તો આના સિવાયની તમારા બીજી કોઈ સંખ્યા તમારા મગજમાં આવતી હોય કે જે એકી સંખ્યા પણ હોય ને અવિભાજ્ય પણ સંખ્યા પણ હોય કે જેનો સરવાળો કરવાથી તમને આ સંખ્યા મળતી હોય તો તમે એ પણ લખી શકો છો બરાબર છે હવે આપણે પ્રશ્ન 11 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની આપણે 5 જોડી લખવાની કે જેનો તમે સરવાળો કરો એટલે જે ઈ સરવાળો છે ઈ 5 વડે સરવાળો કરો જે સંખ્યા આવે છે એને તમે પાછા 5 વડે શું કરી શકતા હોવા જોઈએ ભાગી શકતા હોવા જોઈએ તો પહેલા તો આપણે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એ લખીએ બરાબર 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કઈ છે 20 કરતા નાની તો એક તો આવે નહીં એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્યમાં પણ ન બે તો બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ પણ અવિભાજ્ય છે ચાર વિભાજ્ય છે પાંચ અવિભાજ્ય છ વિભાજ્ય છે સાત અવિભાજ્ય આઠ વિભાજ્ય છે નવ પણ વિભાજ્ય છે દસ પણ વિભાજ્ય છે અગિયાર અવિભાજ્ય બાર વિભાજ્ય છે તેર અવિભાજ્ય ચૌદ વિભાજ્ય છે પંદર વિભાજ્ય છે કારણ કે આપણે 15 ને ભાગી શકીએ છીએ 5 વડે 16 વિભાજ્ય છે 17 અવિભાજ્ય 18 વિભાજ્ય છે 19 અવિભાજ્ય તો 20 કરતા નાની કુલ આટલી સંખ્યા એવી છે કે જે કેવી છે વિ અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે આમાંથી જોડી બનાવવાની છે કે જેનો સરવાળો 5 જેનો સરવાળો આવે એને તમે 5 વડે ભાગી શકો તો આપણે 5 ના કર્યા પ્રમાણે પહેલા તો આપણે 5 2 અને 3 પહેલી જોડીનું બનાવો 2 + 3 એટલે કેટલા થાય 5 થાય પાંચનો ઘડિયો આલે પાંચ ને પાંચ વડે ભાગી શકાય પાંચ એકા પાંચ બરાબર તો પાંચ સરવાળો કોનો કરીએ તો આવે બે પ્લસ ત્રણ એટલે પહેલી જોડી તો પાંચ મળે તમને એટલે પાંચ ને આપણે પાંચ વડે ભાગી શકીએ બીજી જોડી આપણે બનાવીએ તો દસ સરવાળો આવે એવી આપણે સંખ્યા લેવાની તો સાત અને ત્રણ સાત પ્લસ ત્રણ એટલે કેટલા થાય દસ થાય તો દસ ને તમે પાંચ વડે ભાગી શકો છો પાંચ દુ કેટલા થાય દસ બરાબર 7 + 3 એટલે 10 થાય 5 2 10 એટલે આપણે 10 ને છે 5 વડે ભાગી શકીએ છીએ ત્યાર તો હવે ત્રીજી જોડી લઈએ 3 + 7 10 હવે આપણે 5 તેરી 15 થાય બરાબર છે એટલે 15 ને તમે 3 વડે ભાગો તો એટલે સોરી 15 ને 5 વડે ભાગો તો તમને 3 મળે 15 ને 5 વડે ભાગી શકીએ છીએ તો આપણે આમાં કોનો સરવાળો 15 થાય 13 ને 2 કેટલા થાય 15 તો 13 + 2
કેટલા થાય 15 15 ને આપણે 5 વડે ભાગી શકીએ તો કે હા ત્યારબાદ ચોથી જોડી લખીએ તો 17 અને 3 કેટલા થાય 20 20 ને 5 વડે ભાગી શકીએ તો કે હા 17 + 3 20 ત્યારબાદ પાંચમી જોડી લખીએ 19 માં તમે કેટલા ઉમેરો તો બરાબર 19 અને 11 કેટલા થાય 19 માં આપણે 11 ઉમેરીએ તો 30 મળે કેટલા મળે 30 તો 30 ને આપણે 5 વડે ભાગી શકીએ તો કુલ આપણને 5 જોડીઓ મળી ગઈ બે 5 10 15 20 અને 30 આ બધી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો છો બરાબર ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 12 ભણીએ ખાલી જગ્યા પૂરું જે સંખ્યાને ફક્ત બે અવયવ હોય તેને કઈ સંખ્યા કહેવાય હવે મેં તમને કીધું વિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાગી શકાતા હોય ભાગ પાડી શકાતા હોય પરંતુ અવિભાજ્ય સંખ્યા કે જેના ભાગ નથી પાડી શકતા પરંતુ આપણે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના આપણે ભાગ 13 છે તો 13 ના ભાગ નથી પાડી શકતા પરંતુ જે 13 છે એના બે અવયવ તો ઓછામાં ઓછા હોય પહેલો અવયવ 1 1 તો બધાનો અવયવ હોય જ છે અને બીજું કે જે સંખ્યા છે તે એટલે કે 13 અવિભાજ્ય સંખ્યા હોય ધારો કે વિભાજ્ય સંખ્યા તમે કોઈ લો છો 4 તો 2 2 4 એમાં ભાગ પડે છે એના વધારે અવયવ થાય પરંતુ અવિભાજ્ય સંખ્યા એવી હોય છે કે જેમાં તે સંખ્યા પોતે અને બીજો 1 એ બે જ અવયવ પડે તો જે સંખ્યાને ફક્ત બે અવયવ હોય તેને કેવી સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કહેવાય જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય વિભાજ્ય હોય તો એને બે કરતા વધારે વિભાજ્ય સંખ્યા આપણે 15 લઈએ તો એના 5 તેરી 15 તો એમાં 1 5 અને 15 થયા કે નહીં એટલે વિભાજ્ય સંખ્યામાં બે કરતા વધારે અવયવ હોય છે તો જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે વિભાજ્ય સંખ્યા કહેવાય સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા નથી મેં તમને કીધું અહીંયા પણ કે 1 છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ તો બરાબર અવિભાજ્ય સંખ્યા 1 છે એ તો વિભાજ્ય કે અવિભાજ્ય નથી જવાબ આપણે 2 થી લઈએ તો 2 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય છે કે નહીં તો 2 થી ચાલુ થાય છે તો સૌથી નાનામાં નાની સંખ્યા અવિભાજ્ય કઈ કઈ કહેવાય 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો 2 છે એ અવિભાજ્ય છે 2 પછી 3 આવે તો 3 પણ અવિભાજ્ય છે બરાબર 3 પછી 4 આવે તો 4 વિભાજ્ય છે તો 1 2 1 તો આપણે લેવાનું જ નથી 2 અને 3 અવિભાજ્ય છે પહેલી 4 છે એ કેવી છે વિભાજ્ય સંખ્યા તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ કઈ કહેવાય 4 અને સૌથી નાની બે કઈ સંખ્યા 1 તો 1 એક કઈ સંખ્યા થઈ 2 2 કઈ સંખ્યા થઈ સૌથી નાની બે કઈ સંખ્યા કઈ થઈ કહેવાય 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 9 10 11 અને 12 ભણ્યા જે તમારે બુકમાં વ્યવસ્થિત રીતના લખી નાખવાનો છે તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 3.3 સાથે મળીશું થેન્ક યુ